नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। नवसारी नगर में चौमासु शुरू थतानी साथे ज रस्ताओ तूटवानी शुरुआत थई गई हती अने धीमे 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 नवसारीना मोटा भागना रस्ताओ अत्यारे तूटी जवा पाम्या छे। नवसारी खाड़ा नगरी में परिवर्तित थयुं छे, साथे साथे अनेक समस्याओ एवी पण छे के जे समस्याओनुं समाधान माटे प्रजा झंखी रही छे, परंतु कोईना कोई कारणे आ समस्याओनुं समाधान थतुं नथी। त्यारे खरेखर नवसारीनी परिस्थिति शुं छे, केम रस्ताओ तूटी गया है, आ तूटेला रस्ताओ केम बनता नहीं, एज रीते पानी की समस्याओ है, अनेक प्रश्नों अपनी वच्चे उपस्थित है। त्यारे आ प्रश्नों अंगेना जे प्रजाना जे सवालो छे ए सवालों जवाब मेळवानी आपणे कोशिश करी रह्या छे। आजे आपणे साक्षात्कार करवा जई रह्या छे नवसारी विजलपुर नगरपालिकाना चीफ ऑफिसर गोहिल साहेबनो। गोहिल साहेब, मने पहेला तो ए जणावो के आ नवसारी ने विजलपुरना जे रस्ताओ छे ए खाड़ानगर बनी गया छे, आवा पर समस्या केम? नवसारी अने विजलपुर शहरना जे मुख्य रस्ताओ छे ए मोटा भागना मुख्य रस्ताओ आपणे बे वर्षथी बनावी शक्या नथी। गयुं वर्ष आखू कोविड अने ચોમાસાના કારણે આપણે રસ્તા બનાવી શક્યા નથી। આ તમામ રસ્તાના એસ્ટિમેટો બનાવી ટેન્ડરિંગ કરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલા છે, એટલે આ ચોમાસું હવે પૂર્ણ થવાના આરે છે, એટલે નજીકના ભવિષ્યમાં જ આ રસ્તાઓની કામગીરી ચાલુ થશે। સાહેબ, રસ્તાઓ ખબર જ છે કે આપણે બનાવવાના જતા દર વખતે આપણે ટેન્ડરિંગ કરીએ પછી મહિનાઓ સુધી એ કામ લટકાયા કરે, એક ઉદ્ઘાટનની રાહ જોવાતી હોય, કેમ આ કામ પ્રજાને આના માટે તકલીફ કેમ પ્રજા વીઠે, પ્રજાનો શું વાકામાં? જે પરિસ્થિતિ છે તમે જાણો છો કે સરકારી નીતિ નિયમોને આધીન રહી અને નગરપાલિકાએ કામ કરવાના હોય છે, આમાં આપણે ઈચ્છીએ તો કાલે ને કાલે કોઈને કામ સોંપી શકતા નથી, એના માટે ટેન્ડરિંગના નિયમો છે। આ પ્રમાણે વહીવટી મંજૂરી અમારે લેવી પડતી હોય છે, TS લેવી પડતી હોય છે, એ લાંબી પ્રોસિજર આપણે પૂર્ણ કરી દીધેલી હતી, પણ કમનસીબે આપણે માર્ચ મહિનાથી લોકડાઉન લાગુ થઈ ગયું એના કારણે આ રસ્તાઓ આ વર્ષે બની શક્યા નથી। પરંતુ તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ છે, એટલે હવે કોઈ પ્રશ્ન નથી। ચોમાસું જેવું પૂરું થયું એટલે આપણે રસ્તાની કામગીરી સત્વરે ચાલુ કરી શકીશું। સાહેબ, એક પ્રશ્ન મારા દર્શકોનો વારંવાર આવે છે કે નવસારી શહેરી વિસ્તાર છે, એના જ રસ્તાઓ તૂટી જાય છે, શહેરની બહારની વિસ્તાર કે જે માર્ગ અને મકાન વિભાગે રસ્તાઓ બનાવ્યા છે એ હજુ તૂટ્યા નથી, ક્યાંક તૂટ્યા છે તો નાના મસ્તા ખાડા પડ્યા છે, પણ આપણે ત્યાં તો રસ્તો ક્યાં છે એ શોધવો મુશ્કેલ થઈ ગયો છે, તો આ બંનેની ક્વોલિટીમાં ફરક હોય છે, કોઈ ભાવમાં તમે ફરક રાખો છો કે કેમ આવા સવાલ છે? કારણ કે લોકોના મગજમાં સવાલ ઘૂસી જાય છે કે કેમ નવસારી શહેરના જ રસ્તા તૂટી જાય। શહેરી વિસ્તારની અંદર જે રસ્તાઓના કામો કરવાના હોય છે ત્યારે ટ્રાફિક સામાન્ય રીતે બંધ કરવામાં આવતો નથી, કારણ કે ટ્રાફિક બંધ કરીએ તો લોકોને અગવડ પડે। ટ્રાફિક બંધ કરવા માટે કલેક્ટર સાહેબની પૂર્વ પરવાનગી લેવી પડે, એના માટે નોટિસ જાહેર કરવી પડે, આ પ્રસિદ્ધિ નથી કરવાને નહીં કરવા અને લોકોને તકલીફ નહીં પડે એ માટે આપણે જે રસ્તાઓ બનાવતા હોય છે એના પર ટ્રાફિક પસાર થતો હોય છે, એના કારણે તેમજ શહેરી વિસ્તારની અંદર જ્યારે વધારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ રહેતું હોય છે, એના કારણે રસ્તાઓ તૂટતા હોય છે। સાહેબ, વાત કરી રસ્તાઓની, પણ અહીંયા એક બીજો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે કે પાણીની સમસ્યા પણ અનેક વિસ્તારોમાં પીડાય છે, તમે નવી લાઇન નાખી પણ નવી લાઇનના કનેક્શનો આપવામાં તાતા થઈયા ચાલતા હોય છે, ક્યાંક પાણીમાં ગંદા પાણી ગટરના પાણી મિક્સ થતા હોય છે, આટલા વર્ષ પછી પણ નવસારીની પ્રજા આ કેમ ભોગવે? કોઈ પણ આ બધી જે કામગીરી છે એ સાતત્યપૂર્ણ કામગીરી છે, સમગ્ર શહેરી વિસ્તારની અંદર જે પાણીની લાઈનો હોય એ કમ્પ્લીટ જ રહે એવું તો બને જ નહીં, કોઈ ને કોઈ જગ્યાએ તૂટે કારવે, એના કારણે જ આ નગરપાલિકાને આ ફરજો આપેલી છે કે જેવી રીતે તૂટે ત્યારે સમારકામ કરે। કોઈ વિસ્તારની અંદર ફરિયાદ આવે તો નગરપાલિકા 24 કલાકમાં આવી ફરિયાદનો નિકાલ લાવતી હોય છે। સાહેબ, એક પ્રશ્ન બીજો બહુ મોટો ઉપસ્થિત થયો છે અને એ આ વર્ષે જ ઉપસ્થિત થયો છે, શરૂઆતમાં ભૂવા પડતા નવસારીનો સ્ટેશન વિસ્તારમાં એકાદ ભૂવો પડતો, પણ આ વખતે તો જ્યારે નવસારી નગર ખાડાનગર તો હતું જ, પણ હવે અમે નવું નામ આપ્યું છે ભૂવાનગર, ઠેર ઠેર ભૂવા પડે છે, શું કારણ? આનું કોઈ આપણે કોઈ ભૌગોલિક રીતે કોઈ કારણ ચકાસ્યું કે કોઈ કારણ કેમ ભૂવા પડે છે આટલા બધા? આપ વર્તમાનપત્રો અને TV ચેનલો નિહાળતા હશો તો એમાં જોતા હશો કે ખાલી નવસારીમાં જ આ પ્રશ્ન નથી હોતો, સમગ્ર ગુજરાતમાં આપણને આ પ્રશ્ન દેખાય છે, જેવો કે અમદાવાદ જુઓ, ભરૂચ જુઓ, સુરત જુઓ, દરેકના સમાચારમાં આ વસ્તુ આવતી હોય છે। ચાલુ સાલે વરસાદ ખૂબ જ વધારે પડ્યો છે, આપનાથી આપ સુપવિદિત છો, અને વધારે વરસાદ પડવાને કારણે પાણી ઉતરવાને કારણે કોઈ ડ્રેનેજ લાઇન જૂની હોય, પાણીની લાઇન જૂની હોય, એ લીકેજ થાય અને ધીમે ધીમે એમાં માટી ખસતી જાય, એના કારણે ભૂવા પડતા હોય છે। સાહેબ, બીજી એક, નવસારી પોતે તો અવિકસિત હતું એમ કહી શકીએ અમે, ભલે આપણે તમે બધા વિકાસની વાતો સરકાર અને શાસકો કરે, આપ તો અધિકારી છો એટલે આપ કદાચ એ મર્યાદામાં રહીને કરતા હશો, પણ શાસકો કહે કે અમે બહુ વિકાસ કર્યો, પણ હજુ પ્રજાને જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એમાં ફાફા છે અને એમાંય પાછા નવા વિસ્તારો ઉમેરાયા,
તો આ સાતત્ય કેવી રીતે જળવાઈ રહેશે? કારણ કે પેલા અવિકસિત વિસ્તારો, ત્યાંનો સ્ટાફ, ત્યાંની પરિસ્થિતિ, શું હાલની વાસ્તવિકતા, આજે હદ વિસ્તરણ પછીની ખરેખર રિયાલિટી રિપોર્ટ શું છે? હદ વિસ્તરણ પછી પણ આપણે જે પંચાયત વિસ્તાર આપણામાં ભેળ્યો છે કે નગરપાલિકા વિસ્તાર ભેળ્યો છે, એમાં જે એ લોકોની પહેલાં જે પાણી આપવાની પદ્ધતિ હતી, સફાઈની પદ્ધતિ હતી, એમાં કોઈ ફેરફાર નહીં કરી, માત્ર આપણે ઘન કચરાનો નિકાલ છે એ વૈજ્ઞાનિક ઢબે થાય એટલા માટે આપણી ડમ્પિંગ સાઇટે લઈ જઈએ છીએ, બાકીની કામગીરી યથાવત રાખી છે જેથી લોકોને તકલીફ નહીં પડે. આઠે આઠ ગ્રામ પંચાયતોની જે ઓફિસ છે એને ઝોન ઓફિસ જેવું બનાવી ત્યાં સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી છે, લોકોને ત્યાંથી ને ત્યાંથી જ બધા દાખલાઓ મળી જાય એ પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે હાલના તબક્કે મોટાભાગની ફરિયાદોનો નિકાલ ત્યાં ને ત્યાં થઈ જતો હોય છે. બાકી રહી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત, તો એના માટે કન્સલ્ટન્ટ રોકી અને આખો પ્રોજેક્ટ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. સાહેબ, નગરપાલિકામાં જે સ્ટાફ હતો એ જ સ્ટાફે હવે તમારે બાજુના આઠ ગામોનો વહીવટ પણ કરવાનો, ત્યાંની સમસ્યાઓનું સમાધાન કરવાનો, શું મુશ્કેલી ખરેખર વહીવટમાં પડી રહી છે? આમાં કેવું છે કે જે સ્ટાફ જે છે એ અવર્ગનું જે મહેકમ છે એ અવર્ગના મહેકમ પ્રમાણે નવેસરથી સ્ટાફની આપણે દરખાસ્ત કરવાના છીએ, એની તૈયારી ચાલુ રહી છે, અને એ તૈયારી થઈ ગયા પછી નવેસરથી આપણને આખું મહેકમ મંજૂર થશે તો ભરતી થઈ અને કામગીરી શરૂ થઈ શકશે. હાલના તબક્કે વિજલપુર નગરપાલિકાને કે પંચાયતના કોઈ કર્મચારીને છૂટા કર્યા વગર આપણે આ કામ ચાલુ રાખી શકીએ છીએ. સાહેબ, બીજો એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે, વિપક્ષોએ પણ વારંવાર આ અંગે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે કે હવે આ વિસ્તારો વધવાથી તમારું કામ વધ્યું, તમારી ફરજો વધી, જવાબદારીઓ વધી, પણ આવક તમારી ઘટી, રિયાલિટી શું છે? ખરેખર નગરપાલિકાની આવકમાં વધારો થયો આ વિસ્તાર ઉપર, તો કંઈક મોટી ગ્રાન્ટ આપી, કે ખરેખર શું છે, પ્રજાને આ જણાવો આપ. નગરપાલિકાની અંદર જે વિસ્તારો ભળ્યા છે ત્યારે એની અંદરના જે વેરાઓ જે નાખેલા હતા એમને જે ગ્રાન્ટો મળેલી હતી એ પણ નવસારી નગરપાલિકામાં નિહિત થઈ ગયેલી છે, એટલે નવસારી નગરપાલિકાને એનાથી કોઈ ઓવરબર્ડન પડતું નથી. બીજું કે વેરાની સમાન પદ્ધતિ જળવાય એ માટેના નિયમો અત્યારે બની રહ્યા છે, એકાદ મહિનાની અંદર પેપરમાં નોટિસ આપી અને આપણે વાંધા સૂચન મંગાવી સમગ્ર નવો વિસ્તાર ને જૂનો વિસ્તાર બધામાં એક જ સમાન વેરાના ધોરણો રહે એ પ્રમાણે આપણે આયોજન કરી દીધેલું છે. સાહેબ, નુડા નુડા કરીને અમે 5 વર્ષથી રાહ જોઈએ છીએ કે હવે નુડા આવી ગયું ને, અમારો વિકાસ થશે, વિકાસ થશે, હવે ડીપી મંજૂર થઈ, ક્યારે ખરેખર અમલ થશે? નુડાનો ડેવલપમેન્ટ પ્લાન જેવો મળશે એ પ્રમાણે નુડા દ્વારા તરત જ એનું અમલીકરણ શરૂ થઈ શકશે, અને જે જમીનોનું એને નહોતું થતું કે વિકાસ પરવાનગીઓ નહીં મળતી હતી એ ચાલુ થઈ જશે. સાહેબ, હાલ એક ચુકાદો પણ આવ્યો આકારણીને લઈને, અહીંયા નગરપાલિકા વિસ્તારમાં આકારણી નહીં કરવો એવો કલેક્ટરનો ઓર્ડર હતો, માં એક ચીફ ઓફિસરે હિંમત કરીને આકારણી કરીને લોકોની વાહવા લૂંટી. હાલ રિયાલિટી શું છે? તમે આકારણી કરો છો કે આકારણીના પ્રશ્નની ખરેખર પરિસ્થિતિ શું છે? લોકોએ કેટલી રાહ જોવી પડશે? માનનીય કમિશનર સાહેબે જે ચુકાદો આપ્યો છે એને આધીન રહી અને નગરપાલિકા દ્વારા હાલ આકારણી કરી રાખવામાં આવેલી છે. તો આ હતા ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, કે એમને જે આપણે સવાલો પ્રજાના છે તે આપણે એમને પૂછ્યા છે, એમનાથી જે સરકારી મર્યાદા માટે એને જવાબ આપવા જોઈએ તે આપ્યા છે. આશા રાખીએ કે સાહેબ નવસારીના રસ્તા ક્યારે બનશે એનો એક મને ફાઇનલ તમે જવાબ આપો તો પ્રજાને, કારણ કે અત્યારે બીજા બધી સમસ્યાઓ તો પ્રજા બેર કરી લેશે પણ આ રસ્તાઓને લઈને લોકોની કમર તૂટી ગઈ છે, લોકોને વાહનોને નુકસાન થાય છે, લોકો પછડાય છે, સાથે સાથે એને લઈને રખડતા ડ્રોનનો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે, તો રસ્તાઓ ક્યારે તમે બનાવી આપશો? રસ્તાઓ બનાવવાની કામગીરી બહુ ટૂંકા સમયની અંદર ચાલુ થઈ જશે. બંને ઇજારદારોને બોલાવેલા છે અને એમના પ્લાન્ટ ચાલુ કરી અને રસ્તાની કામગીરી સત્વરે ચાલુ કરવા માટે સૂચના આપેલી છે. સાહેબ, પણ આશરે ટાઈમ લાઈન 8 થી 10 દિવસમાં, અને બીજું કે રખડતા ઢોર 10 થી 15 દિવસની અંદર લગભગ રસ્તાઓની કામગીરી ચાલુ થઈ જશે. અને રખડતા ઢોર, રખડતા ઢોર આપણે સમયાંતરે પૂરીએ છીએ, આપણી પાંજરાપોળમાં મોકલીએ છીએ, પાંજરાપોળમાં ભરાઈ જાય ત્યારે એ લોકો ના પાડે એટલે આપણે રોકી રાખીએ છીએ. આ ચોમાસાની અંદર આપણે લગભગ 250થી વધારે ઢોર પકડીને મોકલેલા છે. તો તમારા સવાલોના જવાબો અમે સીધા જ અધિકારી સુધી રજૂ કર્યા છે. હજુ પણ જો તમારા મગજમાં કોઈ સવાલ હોય, તમને કોઈ સમસ્યા હોય, તો આવા સમસ્યાઓને, આવા પ્રશ્નોને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ તમારી આ ચેનલ બનવાની છે અને બનતી રહી છે. આશા રાખીએ કે ચીફ ઓફિસરશ્રીએ ટૂંક સમયમાં રસ્તા બનવાની જે વાત કરી છે તો થોડા દિવસમાં હવે નવસારીના રસ્તાઓ સારા બનશે, ખાડાનગરી નવસારીનું બિરુદ જે છે એ હવે લુપ્ત થતું જાય એવી આશા રાખીએ. તેમ છતાંય તમારા અનેક સવાલો હશે, એ સવાલોના જવાબો સમયાંતરે આપણે આ જ રીતે સાક્ષાત્કારમાં મેળવતા રહીશું. તો જોતા રહો નવસારી લાઈવ. જો આપે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો.